नमस्कार दर्शक मित्रों, सुप्रभात, जय श्री कृष्ण। इंडिया न्यूज गुजराती एस्ट्रो गुरु शंभुदत्त शास्त्री आपनो हार्दिक स्वागत करू छु। श्री आर्य विनायकाय नमः। आज नु पंचांग ने राशि फल 26 मार्च 2023 रविवार, सूर्योदय 6:38, सूर्यास्त 18:51, विक्रम संवत 2080, मास चैत्र शुक्ल पक्ष, तिथि पंचमी 16:32 सुधी, नक्षत्र कृतिका 14:01 सुधी, योग प्रीति 23:33 सुधी, करण बालव 16:32 सुधी। आजे जन्मेला बाळकनु नामकरण वृषभ राशि ऊपर ब व उ अक्षरे नामकरण करवू शास्त्र सहमत छे। दर्शक मित्रों, आजना विशेष शुभ मुहूर्तो अभिजीत मुहूर्त 12:20-13:09 सुधी, विजय मुहूर्त 14:47-15:36 सुधी, गुलिक काल मुहूर्त 15:48-17:20 सुधी, गौदुलिक मुहूर्त 18:50-19:14 सुधी। मित्रों, आ शुभ समय में कोई पण शुभ कार्य करी शको छो। आजना अशुभ मुहूर्त राहु काल 17:20-18:51, यम घंटे योग 12:45-14:16 सुधी। दोस्तों, आ दरमियान सारा कार्यों करवा नहीं। आजनी मुसाफरी दिशा जे दक्षिण, तांबूल यानी पाननु सेवन कर्या पछी मुसाफरी करवी फायदाकारक रहेशे। आजनी विशेषता, आजना दिवसनु महत्व छे, आजे श्री पंचमी छे, देश अने विश्वनी आगाही। दर्शक मित्रों, 23-30 मार्च सुधी 3 ग्रहना संयोग थी कोई मंत्री नो मिनिस्टर नो मृत्यु योग बनी रह्यो छे अने देशना राज्य ने नुकसान थई शके छे। चक्रवात, भयंकर तूफान, दरियाई तूफानों, कुदरती तांडवना कारणे विनाश सर्जी सर्जशे। तेमज आजे कोई कारणसर कोई विशेष व्यक्तिनु मृत्यु पण थई शके छे, तेमज गरमी पण पड़शे। आजनी बजारमां तेजी मंदी, बधा तैली पदार्थो झड़पथी आगळ तेजीना मार्गे जशे। दर्शक मित्रों, हवे जोईए राशिना रहस्य कार्यक्रममां 12 राशिना जातकोनो આજનો દિવસ કેવો રહેશે, આજનું રાશિફળ। રાશિ આવે છે મેષ। આજના દિવસે તમે તમારા રમૂજી વર્તનથી તમારી આસપાસના વાતાવરણને ખુશ રાખશો। તમારા વર્તનમાં નરમાશથી લોકો તમારી સાથે સમય પસાર કરવાનું પસંદ કરશે। કાર્યક્ષેત્રના પડકારો તમને થોડાક સમય માટે મૂંઝવણમાં મૂકશે। જો તમે સમયસર સહકાર મળશે તો તમે તેને પણ કાર્ય પાર પાડી શકશો। આજે તમને પૈસા સંબંધિત મામલાઓમાં વધારે પડતો લાભ થશે નહીં। તો મિત્રો, બપોર સુધી લાભની તકો મળશે, જેને લઈને સાંજની આસપાસ અચાનક લાભ થવાના કારણે રોજિંદા ખર્ચાઓ દૂર થઈ જશે। સ્ત્રીઓ વધુ રમતિયાળ હશે, કોઈકની ન જેવી બાબતને હૃદય ઉપર લેશો નહીં, શરદી અને તાવથી પરેશાની થશે। હવે રાશિ આવે છે વૃષભ। દર્શક મિત્રો, આજનો દિવસ તમારી અપેક્ષાઓ વિરુદ્ધ જવાનો છે। ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેજો। જ્યાં ધનલાભની અપેક્ષા છે ત્યાં નુકસાનની સંભાવના છે। દર્શક મિત્રો, કાર્યક્ષેત્ર સાથે ઘરગથ્થું કામ કરતી વખતે સાવચેત રહેજો, નહીતર નુકસાન થઈ શકે છે। નાણાકીય યોજનાઓ કોઈને કોઈ કારણસર અટકી જશે, ખર્ચને પહોંચી વળવા માટે તમારે લઈને કોઈ કામ કરવું પડશે। મિત્રો અને સંબંધીઓ તરફથી કોઈ અશુભ સમાચાર મનની બેચેનીમાં વધારો કરશે। તમારા પરિવારના સભ્યો સિવાય અન્ય લોકો પાસેથી મદદની આશા રાખશો નહીં, સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ રહેશે।
राशि आवे छे मिथुन, आजनो दिवस शुभ रहेशे। ભૂતકાળમાં કરેલા સત્કર્મનું ફળ આજે એક યા બીજા સ્વરૂપે ચોક્કસ મળશે। જાહેર ક્ષેત્ર તરફથી માન સન્માન મળશે। વિરોધીઓ ઈચ્છવા છતાં પણ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં। મિત્રો, સમાજના ઉચ્ચ દરજ્જાના લોકો સાથે તમારે આજે મેળાપ થશે। તમારું વ્યક્તિત્વ પણ ઉચ્ચ વર્ગ જેવું બનશે। પરંતુ સહકાર્યકરો કાર્યક્ષેત્રમાં ઈર્ષાની ભાવના રાખશે। તમારા ઇથેચ્છુ જાણી જોઈને બનાવેલ કામ બગાડી શકે છે। સાવચેત રહેજો, પૈસાની આવક થોડી મોડી થશે। ઘરેલું સુખ શાંતિ સારી રહેશે। આધ્યાત્મિક ક્ષેત્રમાં તમે સમય આપશો। તમારું સ્વાસ્થ્ય ધ્યાન રાખજો। આજે વિદ્યાર્થી મિત્રોએ ખાસ અભ્યાસ સંબંધી ધ્યાન આપવાનું છે। બહેનોએ પણ આ એક્ઝામના સમયની અંદર ખાસ અગત્યની તૈયારી કરી રાખજો। તમારા સમયના અનુસાર, રાશિને અનુસાર કોઈને કોઈ સમસ્યા આવી શકે છે। સાવચેત રહેજો। રાશિ આવે છે કર્ક। મિત્રો, આજનો દિવસ આપના માટે ફાયદાકારક રહેશે। પરંતુ આજે કોઈ પણ કાર્ય કરતા પહેલા તેનું પૂર્વ આયોજન કર્યા પછી જ કરશો તો સફળતા ચોક્કસ મળશે। ઉલટું ઉતાવળમાં કરવામાં આવેલ કાર્ય નુકસાન કરશે। આધ્યાત્મિકતામાં પણ પ્રગતિની સંભાવના છે। પૂજાનું સકારાત્મક પરિણામ મળશે। નોકરિયાત લોકો અધિકારીઓના પ્રોત્સાહનથી ઉત્સાહિત રહેશે। સરકારી કામમાં આજે આળસ રાખશો નહીં। થોડીક દોડધામ પછી તમારું કાર્ય પૂર્ણ થઈ જશે। સરકારી ક્ષેત્ર તરફથી તમને સારા સમાચાર મળી શકે છે। સરકારી ક્ષેત્ર તરફથી તમને લાભ પણ થશે। આજે લોન અથવા અન્ય પૈસા સંબંધિત પેપર વર્ક કરવું સારું રહેશે। પરિવારમાં શાંતિ રહેશે। દર્શક મિત્રો, મહિલાઓનું મન આજે અસંતુષ્ટ રહેશે અને ઠંડી વસ્તુઓ નું સેવન કરવાનું ટાળજો। એકંદરે આજનો દિવસ તમારો લાભકારી ફાયદાકારક રહેશે। હવે રાશિ આવે છે સિંહ। દર્શક મિત્રો, આજે દિવસના પ્રારંભમાં તમે ભગવાનની સ્તુતિ પૂજા પાઠમાં વિશેષ રસ લેશો। તમે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહેશો। કામકાજમાં નવા નિર્ણયો લેવા માટે આજે સમય યોગ્ય નથી। મિત્રો, નવા કોન્ટ્રાક્ટ તમને મળી શકે છે, પણ તેના ફાયદાઓ તમે જલ્દીથી ઉઠાવી શકશો નહીં। નાણાકીય કારણોસર વધુ દોડધામ કરવી પડશે। અંતે પરિણામ નિરાશાજનક રહેશે। સંચિત સંપત્તિ મૂડીમાં પણ ઘટાડો થશે। મહિલાઓ આજે વધુ ભક્તિમય રહેશે, જેના કારણે ઘરેલું કામમાં વિલંબ થઈ શકે છે। પરંતુ આજે મહિલાઓ ઘરની સાથે આર્થિક સમસ્યાઓને ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। સાંજે થાક વધુ રહેશે, પરંતુ એકંદરે દિવસ શાંતિપૂર્ણ પસાર થશે। રાશિ આવે છે કન્યા। મિત્રો, સ્વાસ્થ્યની દૃષ્ટિએ આજનો દિવસ ઉતાર ચઢાવ વાળો રહેશે। દિવસની શરૂઆતથી સુસ્તી રહેશે, જેના કારણે કાર્યક્ષેત્રમાં વિલંબ થશે। આજે મોટા ભાગના નફાઓના સોદા બેદરકારી કે આળસના કારણે હાથમાંથી નીકળવાની શક્યતા છે। સાવચેત રહેજો। આર્થિક સ્થિતિમાં પણ સતત તમને ઘટાડો થશે। તેની સાથે આકસ્મિક ખર્ચમાં પણ વધારો થવાના કારણે તમે પરેશાન થઈ જશો। તેમ છતાં બને તેટલું કોઈકની પાસેથી ઉધાર લેશો નહીં, નહીંતર ચૂકવણી કરવાનું તમને ભારે પડી શકે છે। પૈસાને લઈને કોઈકની સાથે ફસાઈ જવાથી ડૂબી જવાની સંભાવના છે। પરિવારના સભ્યોની અવગણના કરવાથી અશાંત વાતાવરણ થઈ શકે છે। દર્શક મિત્રો, રાશિ આવે છે તુલા। આજનો દિવસ તમારા માટે સારો રહેશે। આજે તમને કાર્યક્ષેત્રમાં મહિલાઓનો વિશેષ સહયોગ મળશે, જેના કારણે વ્યવસ્થામાં સુધારો કરવામાં સરળતા રહેશે।
તેમજ તમે યોગ્ય લાભ મેળવવાના હકદાર પણ બનશો. તેમજ આજે પરિવારની મહિલાઓ પણ ગૃહસ્થિતિને સુધારવામાં સમાન ભાગીદાર બનશે. દર્શક મિત્રો, વેપારી વર્ગની પ્રાથમિકતા વધુને વધુ પૈસા કમાવાની રહેશે. આના કારણે શરીરની પણ અવગણના થશે. હૃદય અથવા અન્ય ગંભીર રોગોના દર્દીઓએ આજે વધુ મહેનત કરવી જોઈએ નહીં, કારણ કે કંઈ પણ સમસ્યા થઈ શકે છે. કોઈકની સાથે વાદ વિવાદમાં પણ ઉતરવું નહીં, બરાબર છે. અને સંપત્તિમાં વૃદ્ધિની સાથે ધન લાભ પણ સારો થશે. દર્શક મિત્રો, રાશિ આવે છે વૃશ્ચિક. આજનો દિવસ તમારી સાથે સંપત્તિ અથવા સુખના અન્ય માધ્યમોમાં પણ વધારો કરશે. નોકરી ધંધામાં પહેલાથી ચાલી રહેલી યોજના પણ પૂર્ણ થવાના કારણે પૈસાનો પ્રવાહ રહેશે. નફાના સોદા ભવિષ્ય માટે પણ ઉપલબ્ધ રહેશે. સહકર્મીઓની મદદથી તમે સમયસર કામ પૂર્ણ કરી શકશો. શારીરિક નબળાઈના કારણે મહિલાઓને રોજિંદા કામકાજ ઉપરાંત ઘરની વ્યવસ્થા સુધારવામાં તકલીફ પડી શકે છે. ઉગ્ર સ્વભાવના કારણે ઘરના કોઈ સભ્ય સાથે મતભેદ થવાની સંભાવના છે. આજે તમારી ભૂલ જાણીને તમે તમારી વાત ઉપર અડગ રહેશો, જેના કારણે આસપાસનું વાતાવરણ થોડાક સમય માટે બગડી શકે છે. વ્યવસાયિક યાત્રા લાભદાયી બની શકે છે. નાની બીમારીઓ સિવાય સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. રાશિ આવે છે ધનુ. આજે તમને તમારી બુદ્ધિમત્તા પર ગર્વ થશે. દરેક કાર્યને નાનું ગણીને તમે વધુ પડતા આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો અને તેની પાછળ માટે મુલતવી રાખશો, પરંતુ અંતે તમે તેને પૂર્ણ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. મિત્રો, સરકારી કામ માટે તમારે આજે દોડધામ કરવી પડશે. વેપાર પહેલા કરતા ઓછો થશે, છતાં બુદ્ધિપૂર્વકનું તિકડમ કરવાથી પૈસા તમે મેળવી શકશો. આજે ઓછા સમય અને મહેનતથી વધુ નફો મેળવવાની યોજના બનાવશો. દર્શક મિત્રો, તકના અભાવના કારણે તમે ફાયદો ઉઠાવી શકશો નહીં, છતાં બુદ્ધિપૂર્વક ઓછા સમય અને મહેનતથી વધુ નફો કેવી રીતે કમાવો તે તમે વિચારશો. દર્શક મિત્રો, તકના અભાવે તમે ફાયદો ઉઠાવી શકશો નહીં. ઘરના તમામ સભ્યો પોતાની જાતને અન્ય કરતાં વધુ સારી રીતે પ્રદર્શિત કરશે. નાની નાની બાબતો પર વિવાદ થશે. દિનચર્યામાં સંયમ ન રાખવાથી સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર પડી શકે છે. રાશિ આવે છે મકર. દર્શક મિત્રો, આજનો દિવસ સાવધાનીપૂર્વક પસાર કરવાની સલાહ છે. દિવસની શરૂઆતથી મનમાં ગેરવ્યાજબી ગુસ્સો આવશે. પરિવારના સભ્યોને કોઈને કારણસર જે આશંકા છે તે મધરાત સુધી પૂર્ણ થઈ સત્ય ઉજાગર થયા બાદ વાતાવરણ બરાબર થઈ શકે છે. કોઈને કારણે ભાઈઓ વચ્ચે અણબનાવ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં સામાન્ય દિનચર્યા હોવા છતાં પૈસાને લઈને કોઈકની સાથે ઉગ્ર બોલાચાલી થવાની સંભાવના છે. આજે તમે વરિષ્ઠ લોકોની સલાહને પણ અવગણશો, જેના પરિણામે તમારે કોઈ ને કોઈ રૂપમાં પૈસા અને સન્માનની ખોટ જોવી પડશે. લોકોને શંકાની નજરે જોઈ તમને કોઈ ફાયદો થશે નહીં. બીજાને બેચેનીમાં મૂકીને તમે તમારી જાતમાં આનંદમાં ખુશમાં રહેશો. હવે રાશિ આવે છે કુંભ. દર્શક મિત્રો, આજે તમે રોજબરોજ કામમાં વ્યસ્ત રહેશો. નિર્દયી હોવાના કારણે નિરાશ પણ થશો. મધ્યાહ્ન સુધી કોઈ કામ ને કોઈ દિશા મળશે નહીં, જેને લઈ મહેનત વ્યર્થ જણાશે, પરંતુ નિરાશ થશો નહીં. આજે મોડે સુધી યોગ્ય લાભ તમને થઈ શકે છે. દર્શક મિત્રો, નાણાકીય બાબતો
अन्य कामों करता वधु जटिल बनशे, छतां सांज सुधीमां नाणानो प्रवाह संतोषजनक रहेशे। तमारे अधिकारीओथी सावधान रहेवुं, जो तमे भूल करशो तो खोटा खर्चाओ માં ઉતરી શકો છો। મહિલાઓનું મન આધ્યાત્મિકતામાં ડૂબેલું રહેશે, તેમની ઈચ્છાઓ પૂર્ણ ન થવાના કારણે તેઓ હતાશ થશે, અણધાર્યા કામ આવવાના કારણે પ્રવાસ કે અન્ય અગત્યના કામ રદ કરવા પડી શકે તેમ છે। રાશિ આવે છે મીન। આજે તમને ભૂતકાળની કોઈ ભૂલ કે આચરણ બદલ પસ્તાવો થશે। ભૂલ સ્વીકારશો તો પરસ્પર મતભેદો દૂર થશે, ઘરેલું કામ કે પરિવારની જરૂરિયાતો સમયસર પૂરી થશે। આજે કાર્યક્ષેત્રથી લાભની શક્યતા ઓછી રહેશે, પૈસાની આવક પણ ઓછી થશે અને એના કારણે ખર્ચ ઉપર તમારે નિયંત્રણ રાખવું પડશે। ઘરનું વાતાવરણ શુભ રહેશે, ધાર્મિક પૂજામાં ભાગ લેવાની તક મળી શકે છે। રોજિંદા જીવનની ગૂંચવણો વચ્ચે પણ અંતઃકરણને જાગૃત રાખવાથી મન શાંત રહેશે। વિરોધીઓ તમારા શાંતિમય જીવનમાં કોઈ પણ રીતે ખલેલ પહોંચાડી શકશે નહીં અને આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે। મિત્રો, રાશિના રહસ્ય કાર્યક્રમના સમાપનની સાથે હવે જાણી લઈએ ટિપ્સ ઓફ ધ ડે। મિત્રો, ज्योतिष शास्त्र नी अंदर जो तमे भगवान शनि नी महादशा या अंतरदशा थी परेशान छो तो एक ज उपाय छे कि श्री राजा दशरथ द्वारा जे शनि महाराज ना स्तोत्र नी रचना करवामां आवेली એ શનિ સ્તોત્રનો પાઠ કરવો। ગૂગલ ઉપર તમે સર્ચ મારશો ને તો આવી જશે, શનિદેવના જાપ કરવા। ઓમ સં શનિશ્ચરાય નમઃ। શનિ ઉપર મીંડું, હા, ટપકું, જાપ કરો। શનિવારના દિવસે બપોરે 12-3 શનિનું દાન હનુમાનજી મહારાજના મંદિરે, ક્ષેત્રપાલ ભગવાનના મંદિરે કરવાથી જેનાથી ઘણી બધી રાહત થાય છે। મિત્રો, જેમની કુંડલીમાં, જન્મ કુંડળીમાં, જેમની જન્મ કુંડળીમાં 9 ભાગ્યસ્થાનની અંદર ગુરુ તથા કેતુ સંબંધ કરતા હોય તેવા જાતકો સાચા, ઈમાનદાર અને હંમેશા આનંદિત રહે છે, કારણ કે એમના પર પિતૃઓની અસીમ કૃપા હોય છે। રાહુની દશાના છેલ્લા 3 આખા જીવનમાં ઉથલપાથલ મચાવે છે। આ સમય અત્યંત સાવધાનીની સાથે પસાર કરવા જોઈએ। રાહુ 18 એક રાશિમાં રહે છે, તમારી પોતાની રાશિમાં આવે તો એ 18 એના। વૃષભ રાશિમાં રાહુ આવ્યો તો રાહુ 18 એમાં રહેશે અને પાપક ગ્રહ હોવાથી બીજા ગ્રહોની જેમ એ સીધા સીધા ચાલ નથી ફરતા, એ ઊંધી ચાલ ભરે। એ વૃષભમાં આવે પછી મેષમાં જાય, બીજા બધા ગ્રહ કેવા આવે, પેલા મેષમાં આવે પછી વૃષભમાં જાય પછી મિથુનમાં જાય, આમ સીધા ભરે, આ ઉલટા ભરે। એટલે શું થાય કે જન્મનો રાહુ હોય, જન્મ રાશિનો રાહુ હોય તે શું કરે, બેગ જાય। બેગ જવાથી શું થાય કે તમારી રાશિથી પાછું આપણે તો સીધું જ ગણવાનું, સીધું ગણીએ એટલે 12 રાહુ થાય। એટલે જન્મનો રાહુ ને 12 રાહુ એટલે 18 કેટલા મહિના થયા, 36 મહિના એટલે 3 બરોબર। અને એમાં
એક્સિડેન્ટલ સમસ્યા થાય થાય ને થાય, સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે એનો ઉપાય સંબંધિત તમારે જાતે અથવા કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે રાહુના જાપ કરાવી. રાહુના જાપ ક્યારે કરવાના? બુધવારના દિવસે ચાલુ કરવાના. રાહુનો વાર છે બુધ, તો બુધવારે ચાલુ કરવાના અને બુધવારે પૂરા કરવાના, બરોબર. અને રાહુનું દાન આપવાનું કયા સમયે? તો કે રાત્રે 9 વાગ્યા પછી. કોઈ ગરીબ સફાઈ કર્મી ભાઈ હોય બહેન હોય એને પહેલેથી કહી રાખવાનું. સોસાયટીમાં એ લોકો આવતા હોય છે એટલે રાત્રિ એ સમયસર આવે, તેમને એ રાહુજી મહારાજની જે વસ્તુઓ છે એનું દાન કરવાનું. અને દર બુધવારે ભગવાન દેવાધિદેવ મહાદેવ ભગવાન શિવની ઉપર તરોપાના જળથી અભિષેક કરવાથી તમને અનન્ય લાભ થશે. ધન્યવાદ દર્શક મિત્રો, આજના દિવસ માટે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું રાશિના રહસ્ય કાર્યક્રમમાં. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. શ્રી ગુરુદેવ દત્ત.